સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ચિત્રણી નર્સિંગ કોલેજ ખાતે રાજ્ય કક્ષાની બીજી વોલીબોલ ચેમ્પિયનશીપનો પ્રારંભ ટુર્નામેન્ટ 3 દિવસીય જશે। પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ચિત્રણી નર્સિંગ કોલેજ ખાતે રાજ્ય કક્ષાની 3 દિવસીય વોલીબોલ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો। તો રાજ્ય કક્ષાની બીજી વોલીબોલ ટુર્નામેન્ટ પ્રાંતિજ ખાતે યોજાઈ રહી છે, જેમાં 32 નર્સિંગ કોલેજના વિદ્યાર્થીની ટીમોએ આ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે। તો આ ટુર્નામેન્ટનું આયોજન પ્રાંતિજ ચિત્રણી નર્સિંગ કોલેજના ડાયરેક્ટર ડૉક્ટર નૃપાંશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે। તો આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ઉપપ્રમુખ IEH કડીવાલા, ગુજરાત નર્સિંગ કોલેજના રજિસ્ટ્રાર ડૉક્ટર પ્રજ્ઞાબેન ડાભી, ચિત્રણી નર્સિંગ કોલેજના ટ્રસ્ટી AK પટેલ, ચિત્રણી નર્સિંગ કોલેજના ડાયરેક્ટર ડૉક્ટર નૃપાંશભાઈ પટેલ, પ્રિન્સિપાલ નરેન્દ્રભાઈ સહિત કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ। ચેમ્પિયનશીપની આ બીજી રાજ્યકક્ષાની વોલીબોલ ક્રિકેટ ટુર્નામેન્ટ ચિત્રણી નર્સિંગ કોલેજના પટાંગણામાં યોજાઈ રહી છે, જેમાં કુલ રાજ્યભરમાંથી 32 ટીમો છે। વર્ષો પહેલાં આવી કોઈ નર્સિંગમાં ટુર્નામેન્ટો યોજાતી નથી। છેલ્લા 4-5 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટ અને આ બીજું આયોજન રાજ્ય સરકાર રાજ્યની 32 કોલેજોનું વોલીબોલનું છે ટુર્નામેન્ટ। હું અભિનંદન આપીશ ચિત્રણી નર્સિંગ કોલેજ હિંમતનગર, કેમ કે આ ટુર્નામેન્ટ નર્સિંગના વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં હોય, એના ક્લાસીસ ચાલતા હોય અને આ રીતનું આયોજન કરવું એ ખૂબ કપરું કામ છે। અને કોરોના કાળ પછી આ પહેલું આયોજન છે અને દરેક કોલેજના વિદ્યાર્થીઓ ખૂબ સારા માહોલમાં વોલીબોલ ટુર્નામેન્ટ યોજશે, પોતાનું કૌશલ્ય દાખવશે અને સાથે સાથે એક માનસિક તણાવ પણ ઓછો થશે। ફેકલ્ટી પણ એની સાથે મળશે અને પોતાના વિચારોની પણ આપ લે કરશે। રાજ્યની આ બીજી ટુર્નામેન્ટને હું અભિનંદન આપું છું અને ખાસ કરીને આના જે આયોજક મુખ્ય આયોજક છે ડૉક્ટર નૃપાંશ પટેલ, કે જેમણે અનેક કોલેજો અહીં ભેગી કરી છે અને આયોજન કર્યું છે, તે બદલ તેમને અભિનંદન આપું છું। 3 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટ છે અને 32 ટીમો પોતાની અહીંયા આગળ આ ટુર્નામેન્ટ, ખાસ કરીને આ ટુર્નામેન્ટની ખાસિયત છે કે કોચ સ્પેશિયલ બોલાવવામાં આવ્યા છે અને એકદમ